हेलो फ्रेंड्स, वेलकम टू ऑनलाइन लेक्चर सीरीज। दिस इज द सिक्स्थ लेक्चर ऑफ योर यूनिट नंबर सीएपी, इट मींस क्रिस्टल विद थ्योरी। ओके, सो दिस चैप्टर कंटेन 14 मार्क्स इन योर यूनिवर्सिटी एग्जाम्स एंड दिस इज कम्स फ्रॉम पेपर नंबर 501। इट मींस पेपर नंबर 501 विल बी टू टाइप्स ऑफ केमिस्ट्री। फर्स्ट वन इज इनऑर्गेनिक केमिस्ट्री एंड सेकंड वन इज इंडस्ट्रियल केमिस्ट्री। ओके, सो दिस चैप्टर इज फ्रॉम इनऑर्गेनिक केमिस्ट्री। सो चैप्टर देख पांचवे माउस इंग्लिश पांचवे पेपर माउस से पांचवे पेपर ऑफ बीडीएसटी केमिस्ट्री। ये एक तो इनऑर्गेनिक है, बीजी इंडस्ट्रियल। ओके, एंड अपने को तो रिवाइज कर ही लेते। अगर ना लेक्चर ले लेक्चर नंबर 1 टू 5 है, तो अगर लेक्चर नंबर 5 में आपने हम लोग न्यूमेरिकल्स क्वेश्चन दे रहा था, आई थिंक डिफरेंट 4 और 5 टाइम्स न्यूमेरिकल्स दे रहा था, सीएमएसए पे फाइंड करो। इट मींस सीएफएसटी, सीएफएसटी का फुल फॉर्म था से क्रिस्टल फ्री स्टेबलाइजेशन क्रिस्टल फ्री स्टेबिलाइजेशन एनर्जी। ओके, सो डी ऑर्बिटल फर्दर स्टेप डे जो मारा था आपने जो आप एक थी लेक्चर नंबर 1 थी 5 में आपने जो डी ऑर्बिटल से सब ऑर्बिटल के लिए जो 5 डी ऑर्बिटल से सब ऑर्बिटल के लिए 5 है तो फिर कितना वहां पे देता है। एक ने डी एक्स वाई क्यों है, बीजा ने डी वाई से के सू, त्रीजा ने डी जेड एक्स के सू, चौथा ने डी एक्स स्क्वायर माइनस वाई स्क्वायर प्लस वन लास्ट वन में सू के सू डी जेड। ओके, सो डी ऑर्बिटल सब ये सब ऑर्बिटल पांच है फर्दर बेटों में स्प्लिट था से अपने जो लेक्चर इट मींस प्रीवियस लेक्चर में तो ए बे टर्म छे, एक तो छे टी2जी અને બીજી છે એજી। ઓકે, સો ટી2જી નો મતલબ એ થાય સ્ક્વેર વગર, ઇટ ઇઝ અમાંગ સ્ક્વેર છે, અમાંગ સ્ક્વેર છે x નો સ્ક્વેર છે, અમાંગ j નો સ્ક્વેર છે। ટી2જી નો મતલબ સ્ક્વેર વગર ની ત્રણ ઓર્બિટલ છે dxy dyz અને dz। ઓકે, અને ag માં ટોટલ કેટલી ઓર્બિટલ આવશે સ્ક્વેર વાળી બે, તે વિધી ઠીક x² - y² હોય છે, બીજી બે વિધી આ dz। ઓકે, એન્ડ આ ડી ઓર્બિટલ છે ફર્ધર બે ટર્મમાં સ્પ્લિટ થશે, તો ટી2જી અને ટીસી। હવે ક્યારેક ટી2જી નીચે આવશે, એટલે મીન્સ ગ્રાઉન્ડ સ્ટેટમાં ક્યારેક ટી2જી હશે, એક્સાઇટેડ સ્ટેટમાં ટીસી હશે। હવે ક્યારેક ટી2જી નીચે આવે તો ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સ, કેવા ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સ જે હોય એમાં ટી2જી કેલા એટલે ગ્રાઉન્ડ સ્ટેટમાં જે ઓર્બિટલ હોય એની એનર્જી કેવી હોય, ઓછી હોય। ગ્રાઉન્ડ સ્ટેટમાં ઓર્બિટલ હશે એની એનર્જી ઓછી હશે, એક્સાઇટેડ સ્ટેટમાં જે ઓર્બિટલ હોય એની એનર્જી કેવી હોય વધારે। ઓકે, સો પહેલા તો ઇલેક્ટ્રોન જે ફિલ અપ થશે એ હંમેશા ઓછી ઊર્જા ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોન પહેલા ભરાય, ત્યાર પછી ક્રમશઃ વધારે ઊર્જા ધરાવતી કક્ષામાં ઇલેક્ટ્રોન ભરાશે। ઇટ મીન્સ એનો મતલબ એમ થાય કે પહેલા આમાં ટી2જી ભરાશે, ત્યાર પછી ટીસી। તો અમારી પાસે બે ટાઈપના પેટર્ન આવશે, એક તો લો સ્પિન કોમ્પ્લેક્સ, એક કોમ્પ્લેક્સ હતા લો સ્પિન કોમ્પ્લેક્સ, એન્ડ બીજા કોમ્પ્લેક્સ હતા હાઈ સ્પિન કોમ્પ્લેક્સ। એક લો સ્પિન ને બીજું કેવું હાઈ સ્પિન, લો સ્પિન ક્યારે બને ને હાઈ સ્પિન ક્યારે બને એના માટે સિમ્પલી લિગેન્ડ ને ઓળખવાનું। લો સ્પિન ક્યારે બને ને હાઈ સ્પિન ક્યારે બને એના માટે લિગેન્ડ ને ઓળખવાનું। હવે લો સ્પિન કોમ્પ્લેક્સ ક્યારે બનશે, જો તમે કોર્ડિનેશન કમ્પાઉન્ડ માં યુઝ થયેલો લિગેન્ડ જે હોય એ સ્ટ્રોંગ લિગેન્ડ હોય, તો હોય સ્ટ્રોંગ લિગેન્ડ, સ્ટ્રોંગ લિગેન્ડ હશે તો એક શું ક્રિએટ કરશે લો સ્પિન કોમ્પ્લેક્સ, અને જો લિગેન્ડ છે હાઈ લો સ્ટ્રોંગ અથવા વીક લિગેન્ડ હોય, શું હોય વીક લિગેન્ડ, જો વીક લિગેન્ડ યુઝ થાય ઇટ મીન્સ એમાં રીડિસ્ટ્રિબ્યુશન ના થાય, એનો મતલબ કોનો ગોઠવણી ના થાય, એટલે હાઈ સ્પિન કોમ્પ્લેક્સ ક્યારે બનશે લિગેન્ડ કે હોય વીક, અને લો સ્પિન ક્યારે કોમ્પ્લેક્સ ક્યારે બનશે લિગેન્ડ કે હોય સ્ટ્રોંગ। સ્ટ્રોંગ માં આપણે નેટ નું એક્ઝામ્પલ લઈએ, દેખાય એક તો સાઇન આઈ NO2 -1 ને NH2, આ ત્રણે જે એ શું ક્રિએટ કરશે લો સ્પિન કોમ્પ્લેક્સ। લો સ્પિન કોમ્પ્લેક્સ ક્રિએટ થાય એનો મતલબ ઇલેક્ટ્રોનની ગોઠવણી કઈ રીતે કરવાની, લો સ્પિન કોમ્પ્લેક્સ ઇલેક્ટ્રોનની ગોઠવણી કઈ રીતે હોય, પેલા તો ટી2જી આખે આખે ભરાય જાય, ત્યાર પછી ને ઇલેક્ટ્રોન એજી માં, લો સ્પિન મીન્સ પેલા તો ટી2જી ઓર્બિટલ છે આખે આખે ભરાઈ જશે, એનો મતલબ 1 2 3 4 5 6 પેલા 6 ઇલેક્ટ્રોન ટી2જી માં જશે, ત્યાર પછી એજી માં જશે। આવું કોને કીધું હતું, આવભાવ એ કીધું હતું, કોને કીધું હતું આવભાવ નો સિદ્ધાંત શું, પેલા ની જેની ઊર્જા ઓછી હોય એ કક્ષા પેલા ભરે, એના પછી જેની ઊર્જા વધારે છે એમાં ઇલેક્ટ્રોન જાય। આવભાવ ના નિયમ પ્રમાણે લો સ્પિન કોમ્પ્લેક્સ ના ઇલેક્ટ્રોન ભરાશે અકોર્ડિંગ ટુ આવભાવ પ્રિન્સિપલ। ઓકે, એન્ડ હવે હાઈ સ્પિન કોમ્પ્લેક્સ માં કેવું થશે, લિગેન્ડ કેવો હશે વીક હશે, વીક મીન્સ કેવા લિગેન્ડ, ક્લોરિન છે, ક્લોરિન છે, બ્રોમિન છે,
આઈસ્ક્રીમ કોમ્પ્લેક્સ ક્રિએટ કરશે. આઈસ્ક્રીમ કોમ્પ્લેક્સ માં ઇલેક્ટ્રોનિક ગોઠવણી કઈ રીતે થશે? ક્રમમાં પેલો ઇલેક્ટ્રોન d2g માં, પેલા 3 1 2 3, ત્યાર પછી ચોથો ઇલેક્ટ્રોન કે માં cg માં, ચોથો 5 6 7 8 9 10. ઓકે, તો આઈસ્ક્રીમ કોમ્પ્લેક્સ માં ઇલેક્ટ્રોનિક ગોઠવણી કઈ રીતે થશે? ક્રમમાં મીન્સ કે d2g માં અને g માં ક્રમમાં ઇલેક્ટ્રોન ગોઠવાશે. ઓપોને કે તો તું હું દે દીધું, કોને કે તો તું હું શું અકોર્ડિંગ ટુ હું શું. ઓકે, સો એનો મતલબ એ થઈ ગયો સ્પિન કોમ્પ્લેક્સ માં ઇલેક્ટ્રોન કઈ રીતે ભરાશે? આવભાવના સિદ્ધાંત પ્રમાણે પેલા જે d2g આખાથી ભરાઈ જશે, એના પછીના નેક્સ્ટ ઇલેક્ટ્રોન g માં જશે. જ્યારે આઈસ્ક્રીમ કોમ્પ્લેક્સ માં હુનના રૂલ પ્રમાણે ઇલેક્ટ્રોન ભરાશે, ઇટ મીન્સ પેલા તો d2g અને g ક્રમશ ભરાશે. એક ઇલેક્ટ્રોન d2g ફર્સ્ટ સેકન્ડ થર્ડ, પેલા ત્રણ ઇલેક્ટ્રોન ની ગોઠવણી તો બની માસે. કેમ? પેલો સ્પિન ઓફ તો હાઈ સ્પિન હોય, પેલા ત્રણ ઇલેક્ટ્રોન તો સેમ ભરાય, ઇટ મીન્સ 1 2 3 આ હોય કે આવો. ચોથો ઇલેક્ટ્રોન લો સ્પિન માં ક્યાં આવશે? d2g માં જશે. જે હાઈ સ્પિન માં ક્યાં જશે? g માં જશે. અને પાંચમો ઇલેક્ટ્રોન લો સ્પિન માં g માં જશે, જે હાઈ સ્પિન માં g2 જશે. રાઈટ, મારે કે d4 સિસ્ટમ માટે વાત કરી. d4 સિસ્ટમ એનો મતલબ કે d ઓર્બિટલ છે, એમાં ટોટલ કેટલા ઇલેક્ટ્રોન છે? 4. ડી ઓર્બિટલ છે, એમાં ટોટલ કેટલા ઇલેક્ટ્રોન છે? 4. હવે ડી શું ફોર સિસ્ટમ છે? તો જો હાઈ સ્પિન કોમ્પ્લેક્સ હોય અને બીજું છે લો સ્પિન કોમ્પ્લેક્સ. ડી ફોર છે, ડી ફોર ઇટ મીન્સ ડી ઓર્બિટલ માં ટોટલ 4 ઇલેક્ટ્રોન. ઓકે, સો લો સ્પિન કોમ્પ્લેક્સ હશે તો અવભાવના નિયમ પ્રમાણે એનો મતલબ લો સ્પિન હોય તો 1 2 3 4, એનો મતલબ થાય લો સ્પિન કોમ્પ્લેક્સ માં ઇલેક્ટ્રોન કઈ રીતે ભરાશે? d2g ક્લાસ આખી ભરાઈ જશે, ત્યાર પછી g માં જશે. તો લો સ્પિન કોમ્પ્લેક્સ માં શું થશે? d2g4, d2g માં ટોટલ કેટલા ઇલેક્ટ્રોન છે? 4, અને g માં 0. જ્યારે લો સ્પિન કોમ્પ્લેક્સ હોય, સોરી, લો સ્પિન કોમ્પ્લેક્સ હોય તો શું થશે? d2g4 0. એટલે લો સ્પિન કોમ્પ્લેક્સ માં પેલા d2g આખી ભરાઈ જશે, ત્યાર પછી નો નેક્સ્ટ ઇલેક્ટ્રોન g માં જશે. રેડી, જો હાઈ સ્પિન કોમ્પ્લેક્સ હોય તો હુના રૂલ્સ પ્રમાણે ઇલેક્ટ્રોન ફિલ અપ થશે. એનો મતલબ પહેલો ઇલેક્ટ્રોન, બીજો, ત્રીજો અને ચોથો ક્યાં જશે? એજી માં. તો આને અરેન્જમેન્ટ કેવી રીતે થશે? d2g3 એજી1, d2g3 એજી1. ઓકે, એન્ડ હવે આવું કેમ આ જાય? પેલા તો ઓક્ટાઇડલ કોમ્પ્લેક્સ, ઓક્ટાઇડલ કોમ્પ્લેક્સ માં ઓલવેઝ પેલા d2g ભરાય, ત્યાર પછી એજી ભરાય. એના પાછળનો રીઝન એક જ છે કે એમાં d2g અને એજી ની અરેન્જમેન્ટ, ઇટ મીન્સ d2g અને એજી માં d2g હોય એનો મતલબ dxy. હું તમને એક ફેરો ભરી કરતો, ચલો dxy નો મતલબ શું થાય? આ x એક્સિસ, આ y એક્સિસ. dxy માં શું થશે? લોગ જે હશે એટલે તો d ઓર્બિટલ નો આપણે ડબલ ડબલ થશે. તો લોગ કેવી રીતે ગોઠવાય? બિટવીન d એક્સિસ, કેવા હોય? બિટવીન એક્સિસ એટલે કે બે અક્ષ વચ્ચે હોય, તો રિપલ્સન કે હોય ઓછું થાય. બે અક્ષ વચ્ચે જો લિગેન્ડ ના ગોઠવાયેલા હોય લોગ સે નામ, તો એમાં રિપલ્સન ઓછું થાય. જ્યારે તો ઓક્ટાઇડલ કોમ્પ્લેક્સ જે આ સેમાં શું હશે? પેલા તો ઇલેક્ટ્રોન કેમાં ભરાશે? ઓર d2g માં. ત્યાર પછી નેક્સ્ટ એક્સાઇટેડ સ્ટેટમાં ઈ સે, મારી પાસે બે પેટર્ન પડે. જો લો સ્પિન હોય તો પેલા d2g આખી ભરાઈ જાય, ત્યાર પછી ઇલેક્ટ્રોન જ g માં જાય. ઓકે, d6 સપોઝ d6 સિસ્ટમ લો, તો d6 સિસ્ટમ માં શું થશે? d2g પેલા તો લો સ્પિન હોય, પેલા આખી d2g ભરાઈ જશે. 4 5, એનો મતલબ d2g માં 6 ઇલેક્ટ્રોન ગયા, g માં 0 ઇલેક્ટ્રોન. જ્યારે હાઈસ્પીડ કોમ્પ્લેક્સ હોય તો શું થાય? ક્રમશ ભરાય, પેલો ઇલેક્ટ્રોન આમાં, બીજો આમાં, ત્રીજો, ચોથો, પાંચમો ને છઠ્ઠો. હાઈસ્પીડ કોમ્પ્લેક્સ d6 સિસ્ટમ હોય એનો મતલબ d2g માં 4 ઇલેક્ટ્રોન, g માં 2 ઇલેક્ટ્રોન. d2g માં 4 ઇલેક્ટ્રોન, g માં 2 ઇલેક્ટ્રોન. આ બધી વાત આપણે લેક્ચર નંબર 125 માં કરી ગયા. ઇલેક્ટ્રોન ની અરેન્જમેન્ટ કઈ રીતની હોય?
स्पिन क्वांटम नंबर जो हाई स्पिन कॉम्प्लेक्स जितना से मां स्पिन क्वांटम नंबर नो वैल्यू अ वीक लिगेंड जितना से तो एमा बताए मां स्पिन क्वांटम नंबर नो वैल्यू हाई आवे जर स्ट्रांग लिगेंड हसे तो मतलब सुन दे डीसी सिस्टम आप लेते रे जोई तो समझे तो डीसी सिस्टम जो याद है तो एमा सो तो चालू लो स्पिन कॉम्प्लेक्स से सो तो टेक टू जी छो आई जी जीरो की टू जी छो आई जी जीरो હવે આમાં જો સ્પિન ક્વોન્ટમ નંબર ની વેલ્યુ કેટલી આવ પ્લસ વન આ ફર્સ્ટ સ્પિન તો આપણે પ્લસ વન આપ કેલ્ક્યુલેટ કરી ડાઉન સ્પિન હોય તો માઇનસ વન તો આમાં સ્પિન ક્વોન્ટમ નંબર પ્લસ વન આપ માઇનસ વન આપ કેન્સલ આઉટ આયા પણ કેન્સલ આઉટ આયા પણ કેન્સલ આઉટ સો તો વેલ્યુ મળી આપણે કઈ સ્પિન ક્વોન્ટમ નંબર ની વેલ્યુ આમાં કેટલી મળે 0 એનો મતલબ જો સ્ટ્રોંગ લિગેન્ડ હોય તો સ્પિન ક્વોન્ટમ નંબર ની વેલ્યુ લો મળશે એટલે એને કહેવામાં આવે લો સ્પિન કોમ્પ્લેક્સ એટલે જો હાઈ સ્પિન હવે જોઈએ માન્યો કે વિગેન જે વીક છે વીક છે વીક હોય તો એ કઈ રીતે ગોઠવાય ફંક્શનલ રૂપ પ્રમાણે આ ડીસી સિસ્ટમ જ આપણે લઈએ તો ડીસી સિસ્ટમ માં ઇલેક્ટ્રોન 1 2 3 4 5 તો આમ આપણે સ્પિન ક્વોન્ટમ નંબર ની વેલ્યુ ગણી ચાલો એ એક તો ફર્સ્ટ સ્પિન ડાઉન સ્પિન કેન્સલ થઈ જશે હવે ઓન પેર ઇલેક્ટ્રોન કેટલા વયા 1 2 3 4 તો 1 માટે પ્લસ 1 આપ ગણી સ્પિન ક્વોન્ટમ નંબર બધા ઇક્વલ છે અપ સ્પિન છે તો આપણે એને પ્લસ 1 આપણે તો ટોટલ 4 છે તો 4 તો ટોટલ સ્પિન ક્વોન્ટમ નંબર કેટલો મળ્યો આ 2 મળ્યો ટોટલ સ્પિન ક્વોન્ટમ નંબર કેટલો મળ્યો 1 એનો મતલબ જો વિગેટ લિગેન્ડ છે એ કરશે તો અહીંયા તમને સ્પિન ક્વોન્ટમ નંબર ની વેલ્યુ કે મળશે વધારે મળશે જો વિગેટ સ્ટ્રોંગ હોય તો સ્પિન ક્વોન્ટમ નંબર ની વેલ્યુ કે મળે ઓછી મળે ઓકે તો એના માટે આપણે કે કે સ્ટ્રોંગ લિગેન્ડ હોય તો એના મતલબ કે તમને સ્પિન ક્વોન્ટમ નંબર ની વેલ્યુ ઓછી મળે છે એટલે લો સ્પિન કહેવાય જ્યારે વીક લિગેન્ડ હોય તો એમાં સ્પિન ક્વોન્ટમ નંબર ની વેલ્યુ વધારે હોય એટલે શું કહીએ આપણે જનરલી હાઈ સ્પિન ઓકે અને આ ખાસ ધ્યાન રાખો આ ત્રણ લિગેન્ડ નો ઓળખો આ ત્રણ લિગેન્ડ નો યુઝ ક્યાં હોય ત્યારે શું કરવાનું ઇલેક્ટ્રોન ની ગોઠવણી કઈ રીતે કરવાની પેલા બીજું ચાલતી ભરી દેવાની ત્યાર પછી ને ઇલેક્ટ્રોન પીજી માં જવા દેવાનો મતલબ કે આઉટબાઉન્ડ ના નિયમ પ્રમાણે જો આઈસ ના થાય કે વીક લિગેન્ડ હોય કા બજાય તો એમાં સ્પે રીતે ક્રમશ ગોઠવવાને 1 2 3 4 5 6 7 8 9 ઓકે આ બધું આપણે લેક્ચર નંબર 1 2 5 માં ભણી ગયા અને એક સીએફએસી નું સૂત્ર આપણે જાણ્યું હતું સીએફએસી મીન્સ કે ક્રિસ્ટલ ફિલ સ્ટીલ સ્ટેબિલાઇઝેશન એનર્જી ઇટ ઇઝ ઇક્વલ ટુ શું સૂત્ર હતું -0.4 n t2g + 0.6 n is in delta octahedral plus pairing energy np ओके सो आ इक्वेशन ऑफ सीएफएसी मींस क्रिस्टल फेज स्टेबलाइजेशन एनर्जी આનો મતલબ શું થાય માઈનસ કરે લેવાનો અને વચ્ચે નું જે સેન્ટર હોય એ બેરી સેન્ટર જો નીચેની ઓર્બિટલ માં ઇલેક્ટ્રોન ફિલ અપ થાતા હોય ત્યારે માઈનસ લેવાનો ઉપરની ઇલેક્ટ્રોન માં ઓર્બિટલ માં ઇલેક્ટ્રોન ફિલ અપ થાય ત્યારે આપણે પોઝિટિવ લઈએ અને બેરી સેન્ટર કહેવાય નીચેનો પાર્ટ છે ને નીચેના પાર્ટ માં ઇલેક્ટ્રોન ફિલ અપ કરો મીન્સ કે આમાં T2g માં પેલો ઇલેક્ટ્રોન જાય એનો મતલબ આનાથી નીચે ગયો તો માઈનસ થશે -0.4 n T2g n નો મતલબ નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ ઇન T2g આપણે ડીસી સિસ્ટમ આમાં જોઈ લે ચાલો T2g માં કેટલા ઇલેક્ટ્રોન છે 4 તો અહીંયા શું આવશે -0.4 4 T2g માં કેટલા ઇલેક્ટ્રોન આ શું દર્શાવે n T2g નો મતલબ શું થાય T2g ઓર્બિટલ માં ટોટલ કેટલા ઇલેક્ટ્રોન છે ચાલ અહીં 4 ઇલેક્ટ્રોન છે તો અહીંયા 0.4 - 4 વધતા 0.6 n 0.6 n નો મતલબ શું થાય ઇઝી ઓર્બિટલ માં કેટલા ઇલેક્ટ્રોન છે તો અહીંયા કેટલા છે ટોટલ 2 અને સીએફએસી પણ 2 તો કેવી રીતે થાય -0.4 n T2g T2g માં ટોટલ 1 2 3 4 ઇલેક્ટ્રોન છે ને ઇઝી માં કેટલા છે 2 0.6 ને 2 કેટલા આ અયુગ્મિત ઇલેક્ટ્રોન કે જોને યુગ્મિત જેટલે યુગ્મિત બને એટલા એ એટલે આને એક કક્ષા દે એ કેવી થાય છે યુગ્મિત બને છે મીન્સ એક સબઓર્બિટલ છે એ પેડ થાય છે તો અહીંયા 1 પી છે એનો મતલબ અહીંયા એક પેડ છે જો આ રીતે બે થાતી હોય
નહી લેવાનું, ત્રણ થાય તો ત્રણ પી પેરી મેનેજિંગ પણ તમને ક્વેશ્ચન માં આપી દેશે. રાઈટ, તો સીએકેસી શોધવાના જેટલા લાભ ના છે એમાં પહેલા તો એક કોમ્પ્લેક્સ આપેલો હોય, કોમ્પ્લેક્સ ઉપર જઈને એમાં શોધવાનું કે મેટલ લાઈન કયો છે અને ડીકે કયો છે. એ મેટલ લાઈન ની પહેલા શું શોધશું આપણે, ઓક્સિડેશન સ્ટેટ. ઓક્સિડેશન સ્ટેટ પડી જાય પછી સિસ્ટમ મળે આ રીતે, આની અંદર ચાર ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે. પ્લસ જોવાનું શું ભાઈ લિગેન્ડ કયો હોય, તો લિગેન્ડ જો સ્ટ્રોંગ હોય તો આવભાવના નિયમ પ્રમાણે પેલા ટીટીજી ભરી લેવાની આખી આખી, ત્યાર પછી ઇલેક્ટ્રોન ઇઝીમાં ભરવાનું. અને જો લિગેન્ડ વીક હોય તો એ રીતે ભરશું આપણે હુંસના નિયમ પ્રમાણે. ત્રણ આસ પેલો ઇલેક્ટ્રોન આમાં, બીજોમાં, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો બનવું જોઈ જેવું. ચાલો લિગેન્ડ છે એ નક્કી કરશે કે ભાઈ તમારે હાઇડ્રોજન કોમ્પ્લેક્સ બનશે કે લોસ્ટિંગ. એનું કામ કોણ ભાઈ લિગેન્ડ. જો લિગેન્ડ આ ત્રણ સ્ટ્રોંગ હોય તો લોસ્ટિંગ કોમ્પ્લેક્સ બનશે, ટીટીજી આખી ભરી દેવાની. જો લિગેન્ડ વીક હોય તો હાઇડ્રોજન કોમ્પ્લેક્સ બનશે, ક્રમશ ભરતા જાય. ઠીક, ચાલો આવો દેખ્યો સીએફએસી નું આ એન્સર આપે. ફોર્મ્યુલા છે -0.4 કેટીટીજી એન્ડ મીન્સ કે આપણે વચ્ચેનું ડિસ્ટન્સ છે કેટલું હોય, એક હોય. કેટલું હોય, આપણે વચ્ચેનું ડિસ્ટન્સ એક ઓક્ટાઇડે લેવામાં આવે, એક ઓક્ટાઇડે દ્વારા અહીંથી આટલું ડિસ્ટન્સ જે છે -0.4 હોય, નીચે હોય તો માઇનસ લેશે, ઇઝી નીચે આવે તો -0.6 લેશે, ટીટીજી ઉપર જાય તો +0.4 લેશે. આ બેરી સેન્ટર કહેવાય, નીચેના પાર્ટમાં માઇનસ લેશું, આ કેટલું હશે 0.4, નીચે હોય તો આપણે માઇનસ લઈ, આ કેટલું હશે 0.3. કેટલી આપણે વચ્ચે એક્ઝેક્ટ વાત હોય, પ્લસ માઇનસ સુધી, પ્લસ માઇનસ સાઇન સુધી નોટ કરે ડાયરેક્શન બી નીચે જઈ કે ઉપર. કેટલી એ સિમ્પલ છે, 0.4 એન ટીટીજી. એન ટીટીજી નો મતલબ ટીટીજી માં કેટલા ઇલેક્ટ્રોન છે, એ ઇઝી નો મતલબ ઇઝી માં કેટલા ઇલેક્ટ્રોન છે, સ્પ્લિટિંગ એનર્જી અને પેરિંગ એનર્જી આપવામાં આપેલી હોય. કેટલી તો આપણે એક્ઝામ્પલ નંબર આજે ફાઈવ કરીએ. એક્ઝામ્પલ નંબર ફાઈવ માં શું કીધું છે, આ બેઝિક છે અને આના કરતા જો ઉલટું ટેટ્રાહેડ્રલ હોય, ટેટ્રાહેડ્રલ મતલબ સિસ્ટમ કેવી હોય, ML4 ટાઈપ સિસ્ટમ ને ટેટ્રાહેડ્રલ કે મેટલ આયન એક અને લિગેન્ડ કેટલા, ચાર. મેટલ આયન કે ગુજરાતી માં શું કે સેન્ટ્રલ મેટલ આયન મતલબ શું થાય, ચાલો સેન્ટ્રલ મેટલ આયન એક હોય, લિગેન્ડ કેટલા હોય, ચાર. રેડી, સેન્ટ્રલ મેટલ આયન એ લિગેન્ડ ચાર હોય તો આને શું કહે, ટેટ્રાહેડ્રલ, ટેટ્રાહેડ્રલ. અને જો સેન્ટ્રલ મેટલ આયન એક હોય અને લિગેન્ડ છ હોય તો આનો મતલબ થાય ઓક્ટાઇડ. કોમ્પ્લેક્સ ની અંદર બે વસ્તુ હોય, મેટલ આયન હોય, બીજું શું હોય, લિગેન્ડ.
एक मेटल आयन है, लिगेंड वच्चे बॉन्डिंग के वजह से कोवेलेंट कोऑर्डिनेट बॉन्ड। ओके तो पहला हम मेटल आयन कौन से गोबर है, तो पहले काम शुरू करवाओ मेटल आयन ऑक्सीडेशन स्टेट शुरू करवाओ। मेटल आयन ऑक्सीडेशन स्टेट, ऑक्सीडेशन अवस्था के रीत बोले गोबर है बॉन्ड। छ साइनाइड लिगेंड, साइनाइड के मावे साइनाइड के भाव से मोनोडेंटेट नेगेटिव, एक मतलब मोनोडेंटेट एक दंतीय रोम लिगेंड के बारे में। चल अनकंप्लीट लिगेशन माइनस वन पॉइंट। चल ओवरऑल चार्ज शो जी बराबर नहीं जमली बट तो शो करवाना। पहले काम कॉम्प्लेक्स में ले तमा मेटल आयन ऑक्सीडेशन स्टेट फाइंड करवाने। तो चलो कॉम्प्लेक्स कौन से, सीओ सी एन सिक्स ऊपर माइनस थ्री चार। तो चल देखो सीओ और माइनस छ बराबर माइनस कौन था, माइनस छ बदल जाए तो प्लस। तो कोबाल्ट पर ऑक्सीडेशन स्टेट क्या है प्लस थ्री, मतलब कोबाल्ट से प्लस थ्री फॉर्म में से और कॉम्प्लेक्स में से मेटल आयन कोबाल्ट से क्या फॉर्म में से प्लस थ्री फॉर्म में। चलो आप लोग देखो कैसे करवाना, कोबाल्ट की इलेक्ट्रॉन संख्या लिखनी है, मतलब खबर में से कोबाल्ट से कितना नंबर आ रहा है 27 नंबर है ना। मतलब सिंपली मैं तुमने सीरीज याद रखेगी थी 21 से 30 ना नाम याद रहे याद रखो सब के 1 करे बना फिर कौन निकालेगा ये से सर। ओके इसके लिए डेटा नहीं मिला नहीं कम नहीं लेकिन इंसान को बड़ा लेकर कॉपर से ही कई दिन तो याद रखो ना सत्ती वन करे मना फिर कौन निकालेगा कुएं से सांप, सत्ती वन करे मना फिर कौन निकालेगा कुएं से सांप। आई पी सी थ्री से अगर कोबर से तो क्या उसे 21 22 23 24 25 26 27 नंबर आते हैं। कोबर को ये परमाणु क्रमांक जे पर अगर भी कोई 27 तो ये भी कौन सा आर्गन कंप्लीट 4H2 3D7 इलेक्ट्रॉन संख्या लगता है त्यार पी अब कोबाल्ट जो न्यूट्रल फॉर्म में हो ऊपर नहीं चार्ज ना हो तो अभी इलेक्ट्रॉन ऐसे ना हो अल्फो कंप्लीट 4H2 3D7 तो ये जो है कोबाल्ट पर चार्ज हो जाए प्लस 3 है ना, मतलब कोबाल्ट का कितना इलेक्ट्रॉन रिमूव करो तो जाना है क्या बने कोई पण धातु से इलेक्ट्रॉन आपे तो ऊपर पॉजिटिव चार्ज आवे जो मेड वे तो नेगेटिव चार्ज आवे। कोबाल्ट ने 3 इलेक्ट्रॉन आईपा એનો મતલબ ચાલ અહીંયા 4s માં કેટલા ઇલેક્ટ્રોન છે અને 3d ની સૌપર કેટલા ટોટલ 5 હોય એટલે હોય। ચાલો 4s માં 2 ઇલેક્ટ્રોન છે 1 ઇલેક્ટ્રોન ચાલો જો કોબાલ્ટ પ્લસ 3 ફોર્મ માં છે, કોબાલ્ટ પ્લસ 3 ફોર્મ માં મતલબ કે 2 ઇલેક્ટ્રોન નીકળશે પહેલા કેના નીકળે 4s માં કેમ કે 4s સે બાયર નું કક્ષા છે હે આસું દર્શાવેલ ફોર મતલબ પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર મુખ્ય ક્વોન્ટમ અંક મીન્સ કે જે 4s ઓર્બિટલ છે એ ચોથી કક્ષામાં આવશે, કક્ષાની અંદર પાછી કક્ષક હોય રેડી ચાલો ચોથી ચોથી કક્ષા હોય તો કેન્દ્રથી એનો ઇલેક્ટ્રોન ઓબ્વિયસલી કેવો હોય ત્રીજી કક્ષા કરતાં ચોથી કક્ષાનું કેન્દ્રથી ઇલેક્ટ્રોન અંતર કેવું હશે દૂર હશે, મતલબ અંતર વધારે હોય તો ઇલેક્ટ્રોનને ઝડપથી નીકળશે, અંતર વધારે હોય તો આકર્ષણ કેવું હોય ઓછું હોય, આકર્ષણ ઓછું એનો મતલબ અમાંથી ત્રણ ઇલેક્ટ્રોન કાઢવાના છે તો આના સંયોજકતા કે કક્ષા કહેવાય, આઉટર ઓર્બિટલ કહેવાય અથવા વેલેન્સ વેલેન્સ શેલ કહેવાય એટલે ગુજરાતીમાં એને બાય ઇલેક્ટ્રોન કક્ષા લઈ આવે। ચાલો શું થશે આર્ગોન કમ્પ્લીટ, પેલા બે ઇલેક્ટ્રોન 4s માંથી જશે, એક ઇલેક્ટ્રોન કે માંથી જશે 3d, તો 3d 7 માંથી શું બનશે 3d 6 તો જોઈએ કોબાલ્ટ પ્લસ 3 માટે રીમાં ટોટલ કેટલા ઇલેક્ટ્રોન છે 6 ઇલેક્ટ્રોન છે એનો મતલબ કે એ સિસ્ટમ કે બનશે ડીસીસી। ઓકે આગળના જે દાખલા હતા એમાં બધાયમાં વસ્તુ કોમન હતી, પહેલા શું લખવાનું, પહેલા તો જે તે કોમ્પ્લેક્સ સાઇન કહેવા તો કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ આઈ કોઈ લખી નાખવાનું, એમાં બે વસ્તુ હશે એક મેટલ આયન હશે અહીં જો મેટલ આયન કેટલો છે 1 છે અને લિગેન્ડ કેટલા છે 6 જોડાયેલા છે એનો મતલબ એનર્જી સાઇન જે સિસ્ટમ છે એનો મતલબ આ ઓક્ટાહેડ્રલ જીઓમેટ્રી વાત ઓક્ટાહેડ્રલ એટલે અષ્ટફળક રેડી। ચાલો ઓક્ટાહેડ્રલ જીઓમેટ્રી છે, હવે આપણે પેલા શું કે મેટલ આયન નું ઓક્સિડેશન સ્ટેટ ફાઇન્ડ કરવાની, મતલબ કે મેટલ આયન પર ચાર્જ કેવો છે એના પરથી એને ઇલેક્ટ્રોન સમાન ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન દૂર કરી નાખવાનું, તો એ સિસ્ટમ કઈ બનશે 4s 0 3d 3d 6 અને ઇલેક્ટ્રોન સમાન કઈ બનશે કાર્બન કમ્પ્લીટ 3d ઇલેક્ટ્રોન છે
मग क्लीन एनर्जी करे इंक्रीज था करे डिक्रीज था ऑपोजिट सी यू टी एक क्रिस्टल फिर थियरी ऑफ परमाणु कोई रेडी तो एक डियोर तो एक डिओर्बिटल में टोटल 6 इलेक्ट्रॉन्स हैं डी ऑर्बिटल से इन फर्दर बेटा में 6 है टोटल डी ऑर्बिटल का इलेक्ट्रॉन कितना हो समान आवे 6 रेडी तो यहां आपने शुरू कर सो डी ऑर्बिटल ने फर्दर बेटा में स्प्लिट करी सो चल तो ऑक्टाइड रस है ना मतलब कि पहला ऑलवेज के ऑर्बिटल भरा से टी2 से क्या बची इजी मान जाएगा अपने से टी टू जी से अगली से ए सी से रेडी तो यहाँ पर खास जोड़ना है लिगेंड जोड़ना है लिगेंड क्या होता है स्टार साइनेस से साइनेस स्ट्रॉंग लिगेंड से साइनेस स्ट्रॉंग लिगेंड वो है मतलब इलेक्ट्रॉन ने कक्षा में क्या क्या होता है आउट बाउंड ना नियम प्रमाण है पहला निचली कक्षा रे आठ आपकी बनाई जाए एक दो तीन चार पांच इसी में के इलेक्ट्रॉन आगे टी टू जी मतलब इलेक्ट्रॉन से छ आया कितनी सब ऑर्बिटल पेड थे અને કેટલી સબ ઓર્બિટલ પેડ થઈ જો ટીટુઝીનિક આઈ પેડ કહેવાય આઈ પેડ કહેવાય અને આ પણ પેડ કહેવાય એનો મતલબ અહીંયા એમપી ની વેલ્યુ કેટલી આવશે 3 એમપી એટલે કેટલી પી ઓર્બિટલ જે પેડ છે તો 3 પી હશે આપણે શું લખશો એમપી ની જગ્યાએ 3 પી કેમ કે 3 સબ ઓર્બિટલ છે માં બે બે ઇલેક્ટ્રોન આવી ગયા યુગ્મિત ઇલેક્ટ્રોન થઈ ગયા બે એટલે યુગ્મિત પી આવે રેડી અહીંયા 3 પી આવશે હવે જો ઇઝી માં એક ઇલેક્ટ્રોન હતી એનો મતલબ કાઢી ડી 6 સિસ્ટમ છે એનો સ્પ્લિટિંગ કઈ રીતે થયું ટી 2 જી માં કેટલા ઇલેક્ટ્રોન છે 6 ઇલેક્ટ્રોન એ ઇઝી માં કેટલા છે 0 જો લિગેન્ડ વીક હોય તો કઈ અલગ સ્પ્લિટિંગ આવે અલગ સ્પ્લિટિંગ મીન્સ લિગેન્ડ વીક હોય તો એક શું ક્રિએટ કરે હાઈ સ્પિન કોમ્પ્લેક્સ ક્રિએટ કરે મતલબ ઇલેક્ટ્રોન ગોઠવણી 1 2 3 4 5 6 એ ઇલેક્ટ્રોન ફિલ અપ કરો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું લિગેન્ડ નું રહે છે લિગેન્ડ સ્ટ્રોંગ છે કે લિગેન્ડ વીક છે ઓકે નાઉ હવે આપણે શું લખશું CaNH3 નું આ સૂત્ર CaNH3 બરાબર શું થાય તો કે માઈનસ 0.4 N T2G પ્લસ 0 પ્લસ 0.6 N ઇઝી ચાલો ડેલ્ટા ઓક્ટાઇડલ પ્લસ ડી આ સેનો વેલ્યુ છે CaNH3 આગળના દાખલાનું કેવું હતું આ બધી વેલ્યુ આપેલી હતી આગળના જે ચાર દાખલો હોય એમાં જો પેરિંગ એનર્જી આપેલી જો બને તો આપે પેરિંગ એનર્જી અમુક દાખલામાં નહીં બનતી હોય એનો મતલબ કે એક કઈ સંબંધિત છે એ પેડ ના થાય એમ કે આવું હોય 3 4 5 ચાલો તો આમાં એક કઈ સંબંધિત છે એ પેડ નથી થતી રેડી આ બધા ઇલેક્ટ્રોન કેવા છે અનપેડ ઇલેક્ટ્રોન ત્યાં પેરિંગ એનર્જી ની વેલ્યુ પી ની વેલ્યુ આઈ પી ના એમ બરાબર 0 થાય કેમ કે કોઈ એક સબ ઓર્બિટલ પેડ થાતી નથી પણ અહીં ત્રણ સબ ઓર્બિટલ પેડ થાય છે ત્યારે પેરિંગ એનર્જી ની વેલ્યુ આપે પેરિંગ એનર્જી એટલે પી કરી દીધી હોય ચાલો આ પેરિંગ એનર્જી આપેલી છે ચાલો શોધવાની છે ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ પેરિંગ એનર્જી આમાં CFS ની વેલ્યુ આપેલી છે આગળના દાખલામાં કેવું હતું કોઈ આ સ્પ્લિટિંગ એનર્જી આપેલી હતી ને પેરિંગ એનર્જી જો બનતી હોય તો આપેલી હતી એના ઉપરથી CFS ની વેલ્યુ આપણે ફાઇન્ડ કરી પણ આ સમમાં કેવું છે CFS ની વેલ્યુ આપેલી છે એના ઉપરથી શું ફાઇન્ડ કરવાનું પેરિંગ એનર્જી ની વેલ્યુ ઓકે સો CFS કેટલી આવી છે -26520 -26520 સેન્ટીમીટર ઇન્વર્સ ચાલો એને કેમ કેવું હોય સેન્ટીમીટર ઇન્વર્સ હવે જો અહીંયા -0.4 ચાલો T2G માં કેટલા ઇલેક્ટ્રોન છે 6 એટલા નંબર ઓફ ઇલેક્ટ્રોન ઇન T2G પ્લસ 0.6 ઇઝી માં કેટલા છે 0 અહીં 0 હવે ડેલ્ટા ઓક્ટાઇડ એટલે સ્પ્લિટિંગ એનર્જી કેટલી આવી છે -34800 સેન્ટીમીટર ઇન્વર્સ 34800 સેન્ટીમીટર ઇન્વર્સ આપેલી છે પ્લસ MP MP મતલબ એ કેટલે સબ ઓર્બિટલ પેડ થાય છે તો જોઈએ આપણે આયા એક બે ને ત્રણ સબ ઓર્બિટલ છે કેવી થાય છે પેડ અહીંયા 3 પી લખશે એમ એટલે નંબર ઓફ પેડ ઇન પાસ ઓર્બિટલ 3 અબ આપણે પી ની વેલ્યુ એટલે કે પેરિંગ એનર્જી ફાઇન્ડ કરવાની છે રેડી ફેર પર -26520 બરાબર આપણને નો ગુણાકાર થશે 83520
माइनस प्लस माइनस 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 83520 प्लस 3 माइनस 83520 सर और माइनस 83520 अब जो माइनस से अब जो होता है तो प्लस ये मीन 83520 माइनस 46520 बराबर 3 सर 520 बराबर 3 इनटू बी नाउ अब त्रण से बी साथे गुणा करना था अगर वो से तो हम तो करना थे पर 57000 ना छेद में बी त्रण बराबर शू થાય बी अब ने ना भाग कर 19 करी 57 ने मतलब बी बराबर अब से 19000 एकम एकम सेंटीमीटर इन ओके तो पहले मैंने जो फाइनल करके मिली हमने 19000 सेंटीमीटर इन सो लगा ना जो सीएमएसी वैल्यू आप ले से स्प्लिटिंग एनर्जी वैल्यू आप ले से आप ले पेरिंग एनर्जी से तो अब ना बदल जा रहा हूँ क्यों तो बैंक आप वैल्यू आप ले थी स्प्लिटिंग एनर्जी ने पेरिंग एनर्जी जो बने तो आई क्यों है ना आप ले सीएफएसी सोचता आज सूत्र आज वेट में आज वेट में बदल जा रहा टोटल यहाँ पर 1.5 मार्च में आओ से अरे तो आप ले से खाली आप वैल्यू आप ले से अथवा सीएफएसी सोचता नहीं हुआ अथवा तो पेरिंग एनर्जी जो सीएफएसी में पेरिंग एनर्जी भाई आप ले तो आज स्प्लिटिंग एनर्जी आज सूत्र आज पैटर्न बदले में आज खास ध्यान क्या रहा अपन लिगेंड ओढ़ रहा है लिगेंड से स्ट्रॉन्ग से के वीक से स्ट्रॉन्ग हुई तो कई तरह इलेक्ट्रॉन बढ़ो सो आउट बाउंड है नियम प्रमाण है ना स्ट्रॉन्ग लिगेंड यूज क्यों है जी कॉम्प्लेक्स ना अपने लो स्पिन कॉम्प्लेक्स है बिकॉज़ के के मां स्पिन क्वांटम नंबर ने वैल्यू के भी अवश्य ओछी आवे ने जो लिगेंड से वीक होय ने मां स्पिन क्वांटम नंबर ने वैल्यू हाई आवे ने हाई स्पिन के से ओके सो लिगेंड ओढ़ रहा है ये रीते अमा गोठवाना ई प्रमाण आ रही है गोठवणी करवानी ओके सो आई लिगे पेरिंग एनर्जी की वैल्यू कितने आ रही है 19000 सेंटीमीटर ओके तो आपने अत्यंत सुधी जे लेक्चर नंबर 1 2 6 में सो जे पहला तो सिंपल ही इंट्रोडक्शन आप जो सीएमटी नो वन ब्लैक ये बेचे बे इंट्रोड्यूस कर रही थी ऐसे दर्शाए लेकिन अने मेटलाइज़ वाचे बॉन्डिंग के लिए होंगे नाम खास एसओ मीटर ने प्योर मीटर की बात ना करवा मांगा सीएफटी सीएफएसी मींस के सीएफटी जे के नाम पर डिपेंडेंट होय ओनली डी ओर्बिटर डी ओर्बिटर ना स्प्लिटिंग का जो सो आओ के पी के एस ऊपर सो नहीं प्योर मीटर ने सब ओर्बिटर कौन है ने क्या स्प्लिट नहीं करवाने के पी सिमेट्रिकल एस ने प्योर मीटर के पी सिमेट्रिकल है ना कंप्लीटेशन एक बाजू ना जे टू डी हो जाए डी ओर्बिटर से वहां तीन टाइप में आवे सॉरी तीन है dxy dyz ને dz રહેશે તે ત્રણની વેલ્યુ સેમ રહેશે જ્યારે એના ઉપર એનર્જી એમિટ થાય ત્યારે શું થશે આ બે ઇજીના ઓર્બિટલ છે ડી એ શું થઈ જશે સ્પ્લિટ થઈ જશે અને ઉપર એનર્જી વેલ્યુ આમ ફર્ધર બે ટર્મમાં સ્પ્લિટ થશે રેડી તો પહેલા ડી ઓર્બિટલ હોય તો t2g ત્યાર પછી ઇજી ત્યાર પછી જો ઓક્ટાઇડલ હોય તો આ રીતે ટેટ્રાહેડ્રલ હોય તો આનાથી રિવર્સ રેડી ટેટ્રાહેડ્રલ માં સીએ બેસોલ સૂત્ર અલગ કોઈ તો કે રીતે લખાય નેક્સ્ટ નેક્સ્ટ લેક્ચર માં આવશે ત્યારે સમજાવીશ પણ અહીં જોઈ લો ટેટ્રાહેડ્રલ રૂટ ઈઝી નીચે આવશે ઇઝ ડીડ્યુસિંગ આ ઉપર અને નીચે આવે તો માઈનસ કરવાનો માઈનસ 0.6 એન ઈઝી પ્લસ પ્લસ 0.4 ટીડ્યુસી આવી જશે સમજાય છે રેડી એન્ડ ટેટ્રાહેડ્રલ માં જે ઓલવેઝ હાઈ સ્પીડ માં બોલશે ટેટ્રાહેડ્રલ માં કોઈ દિવસ લો સ્પીડ પોસિબલ નથી ટેટ્રાહેડ્રલ હોય તો કોમ્પ્લેક્સ કેવું હોય हाई स्पीड मतलब कोई पण लेवल वाइज कोई इक्वेशन के रीते भरवाना क्रमशः भरवाना के पहला इजी भरा सके 1 2 3 4 5 6 7 रेडी टेट्राहेड्रल आउट से इजी कर सो नेक्स्ट लेक्चर में आपने जो सु टेट्राहेड्रल ज्योमेट्री ऑक्टाहेड्रल ज्योमेट्री ना दाखला से बताए कैलकुलेशन से बड़े कंप्लीट कर दीजिए नेक्स्ट लेक्चर आउसे टेट्राहेड्रल में बात करसु आ बड़े वैल्यू टेट्राहेड्रल में पण मुसु अने ત્યાર પછી અમુક ફેક્ટર છે જે સીએફટી ઉપર ડિપેન્ડન્ટ હોય બધી જોશું રેડી તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ટેટ્રાહેડ્રલ જીઓમેટ્રીની વાત કરીશું ઓકે સો થેન્ક યુ ફોર વોચિંગ